બહુ મોટો ભરોસો હતો અમારી સાથે. એક બહુ મોટી જે બી સમજો, એ જે બી જેને બી જે રીતે જે પ્રકારે અમારી સાથે એક બહુ મોટી ગેમ સમજો કે જે રમત રમાવી હોય, જે બી હોય, એ અમે કહી શકતા નથી. પણ ટૂંકમાં મેં જેના પર ભરોસો રાખ્યો હતો એ ભરોસો મારો ખોટો પડ્યો. આ શબ્દો છે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીના. અમદાવાદની રથયાત્રા હવે વિવાદનું કારણ બની રહી છે. ગુજરાત હાઈકોર્ટે રથને શહેરમાં લઈ જવાની મંજૂરી ન આપ્યા બાદ હવે વિવાદ વકરી રહ્યો છે. આશરે 140 વર્ષથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીને અંતે નિજ મંદિરે પરત ફરતી રથયાત્રા આ વખતે મંદિરના પરિસરમાં જ પૂર્ણ કરવી પડી હતી. હવે આ મામલે મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું છે કે તેમની સાથે રમત રમાઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ મામલે મેં જેમના પર ભરોસો રાખ્યો હતો તે મારો ભરોસો ખોટો પડ્યો છે. રથયાત્રાની તારીખ નક્કી હતી, પરંતુ સરકારે અંત સુધી રથયાત્રા નીકળશે કે નહીં તેની મંજૂરી મામલે સ્પષ્ટતા કરી ન હતી, જે બાદ અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને લઈને ગુજરાત હાઈકોર્ટમાં રથયાત્રાને મંજૂરી ન આપવા મામલે એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી મામલે રથયાત્રાના આગલે દિવસે ગુજરાત હાઈકોર્ટમાં રાતના 2:30 વાગ્યા સુધી સુનાવણી ચાલી હતી અને રાત્રે 2:30 વાગ્યે અંતે રથયાત્રાને મંજૂરી ન મળી શકી, જે બાદ બીજા દિવસે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિંદ વિધિ કરવા પણ પહોંચ્યા હતા. ખલાસીઓ રથ ખેંચવા માટે તૈયાર હતા, જોકે મંદિરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ખલાસીઓએ એક સમયે હટ કરી કે તેઓ રથને મંદિરની બહાર લઈ જશે, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા. વિજય રૂપાણી સરકારના મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં હાજર રહ્યા હતા. એ સમયે તેમણે મહંત સાથે બેઠક કરી હતી. અંતે રથયાત્રા મંદિરમાં જ પૂર્ણ થઈ. કેટલાક ભક્તોમાં પણ આ મામલે વિરોધ જોવા મળ્યો હતો. જોકે કોરોનાના વધારે કેસવાળા વિસ્તારમાંથી રથયાત્રા કાઢવી એ પણ એક મુશ્કેલ કામ હતું. હવે આ મામલે મહંત દિલીપદાસજીના નિવેદન બાદ ફરી રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને સવાલો કર્યા છે કે શું અમિત શાહ, વિજય રૂપાણી અને પ્રદીપસિંહ બધું જાણતા હતા છતાં ખોટો ભરોસો આપ્યો? મહંતની જેમ ગુજરાત સરકારે જનતાની લાગણી સાથે પણ રમત રમી છે. જો કે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ દ્વારા 21 જૂનના રોજ એવું કહ્યું હતું કે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા અંગે આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મંડળે જે સમયોચિત નિર્ણય કર્યો છે તેને આવકારું છું. ઉપરાંત તેમણે બીજા એક ટ્વીટમાં એવું પણ કહ્યું હતું કે મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને મંદિર ટ્રસ્ટીઓએ લાખો ભાવિક ભક્તોની પ્રવર્તમાન સમયની આરોગ્ય સુખાકારીને ધ્યાને લઈને કરેલા આ સ્તુત્ય નિર્ણય માટે અભિનંદન પાઠવું છું. મુખ્યમંત્રીના ટ્વીટ અને હવે મહંતનું નિવેદન બંને વિરોધાભાસી હોય, રથયાત્રા પૂર્ણ થયા બાદ હવે તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે.